विद्यार्थी मित्रों केम छो मजा माने चालो आज आपणे चेप्टर 2 लांबू अने टूंकू तेना विशे गया वीडियो में घणुं बधुं समझी गया। मीटर अने सेंटीमीटर, मीटर अने किलोमीटर एना विशे आपणे ख्याल मेळव्यो। तो चालो आज आपणे ए ज रीते जो बगीचानी अंदर अथवा ખેતરની અંદર ફરવા માટે ગયા હોય તો તેની અંદર આપણે કેટલા ચક્કર લગાવીએ તે સામાન્ય સમજૂતી મેળવવી હોય તો અહીં જે પૂરું કરવાનું અંતર રહેલું છે મીટરમાં અહીં ખેતર બગીચા આપેલા છે અહીં અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર આપેલા છે બરાબર તો તમારે અહીં જુઓ 800 મીટર છે તો આ એક ખેતર છે ખેતરનો આકાર ચોરસ છે તો ચોરસ છે ખેતરનો આકાર છે ચોરસની ચારે બાજુનું માપ સરખું હોય તો અહીં 200 મીટર 200 મીટર 200 મીટર 200 મીટર ચારે બાજુનું માપ સરખું છે તો આપણે આ ખેતરને એક ચક્કર લગાવીએ તો કેટલા મીટર થાય 800 એટલે આપણે અહીંયા ખેતરને એક ચક્કર લગાવ્યું એ રીતે અહીં 1000 મીટર આપેલા છે તો આ આકૃતિ જુઓ આ બગીચાની આકૃતિ છે આ બગીચો 200 મીટર નો છે બાળકો તમે ક્યારેક બગીચાની અંદર ફરવા પણ જતા હશો ખરું ને તો તમે સામાન્ય એનો બગીચો છે તે કેટલા મીટર નો છે તે તમે સમજી શકો અને બગીચાને એક ચક્કર લગાવો એટલે 200 મીટર એ જ રીતે જો આ બગીચાને આપણે કેટલા ચક્કર લગાવીએ તો 1000 મીટર બને જો બગીચાને એક ચક્કર એટલે 200 બીજું ચક્કર મારો એટલે 400 ત્રીજું ચક્કર મારો એટલે 600 ચોથું ચક્કર મારો એટલે 800 અને પાંચમું ચક્કર મારો એટલે 1000 તો બગીચાને આપણે કેટલા ચક્કર માર્યા તો કે 5 તો 1000 મીટર બન્યા બાળકો આ રીતે આપણે મીટર કિલોમીટર 1000 એનો સામાન્ય ખ્યાલ મેળવી શકીએ જો એ જ રીતે મીટર અને સેન્ટીમીટરના સામાન્ય સરવાળા અને બાદબાકી અહીં મેં એક એક ઉદાહરણ આપેલું છે અહીં રકમ આપેલી છે જો અહીં 26 મીટર 57 સેમી અને અને 48 મીટર 63 સેમી અને શબ્દ આવે એટલે સરવાળો જ કરવાનો સરવાળો કઈ રીતે કરવાનો કે મીટર અને સેન્ટીમીટર છે તેને ઉપર લખો જો આ રીતે મીટર સેન્ટીમીટર એમાં મીટરમાં જે રકમ આપેલી છે તે મીટરમાં લખવી સેન્ટીમીટરમાં જે રકમ આપેલી છે તે સેન્ટીમીટરમાં લખવી અને મીટરમાં આપેલી તેને મીટરમાં લખવાની સેન્ટીમીટરમાં આપેલી એને સેન્ટીમીટરમાં લખવાની અને બંને સંખ્યાનો સરવાળો કરવા નો 7 ને 3 10 ની 0 બધી પડી 1 5 ને 1 6 6 ને 6 12 નો બગડો બધી પડી 1 6 ને 1 7 7 ને 8 15 નો 5 બધી પડી 1 2 ને 1 3 3 ને 4 7 જો
बादबाकी ज करवा नी अनी ऊपर मीटर अने सेंटीमीटर लखवा नु मीटर करी सकती जो बाड़को आ रीतना सरवाड़ा अने बादबाकी।